બધાને જય સ્વામિનારાયણ. આપણે નવરાત્રિમાં આટલા બધા લેડીઝ આવ્યા, રાત્રે ગરબામાં થાકી ગયા હશો બધા, સવાર ઉઠ્યા મોડા હશો થોડા ઘણા, તો એ આવ્યા એટલે તમારો થેન્ક યુ, બહુ જ થેન્ક યુ અહીંયા આવવા. અને આ એક એવું અવેરનેસ છે કે આપણા દેશમાં આના વિશે વાત કરતા શરમ આવે લોકોને. તમારે અહીંયા ઘણા એટલે વડીલો હશે, આગળ ઘણા બધા બેઠા છે, મને 100% ખાતરી છે આ જ્યારે ચાલુ થયું ને ત્યારે એવું તો થયું જ હશે. શું કરવાનું? આવું થયું તું મને ખબર હતી, આમ મોઢા જોઈને થોડું લાગ્યું અહીંથી કે આમ મજા નથી આવી રહી કે આના વિશે શું વાત કરવાની, પણ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલાંના જમાનામાં આપણી પાસે આ ટેકનોલોજી નહોતી, અત્યારે આપણે આટલી ટેકનોલોજી છે, આટલું આપણને મળ્યું છે, નવું નવું રોજે ઇન્વેન્શન થાય છે, તો એ વસ્તુ આપણે યુઝ કરવી જોઈએ અને એ નોલેજ આપણે આગળ બીજાને આપવું જોઈએ. એ આપણા સુધી એવું નહીં કે હા મને ખબર છે પણ હું બીજાને મને કહેતા શરમ આવે, એ વસ્તુ ના રખાય. તમે આને જેટલું વધારે બીજાને સ્પ્રેડ કરશો એટલું તમને બી એ વસ્તુ, તમને ખુદને મનમાં એવું થશે કે મેં સારું કર્યું એને કીધું, આગળ જઈને એને તો તકલીફ નહીં થાય ને. એટલે એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજી વસ્તુ, હમણાં આપણે મોરલીબેને જે કીધી કે શક્તિ શક્તિને ના નડે, એ આપણે એ બી ઘણો ઇન્ડિયામાં બહુ કોમન પ્રોબ્લેમ છે. અંદર અંદર સાસુ વહુ ઝઘડા ચાલુ હોય, સાસુને વહુ જોડ ના ફાવે, વહુને સાસુ જોડ ના ફાવે, એ વસ્તુ બી આપણે બહુ ધ્યાન રાખવી જોઈએ કે તમે એક નવું કોઈ તમારા ઘરમાં આવે છે, એમને ગૃહલક્ષ્મી શબ્દ વાપર્યો, કોઈ નવું તમારા ઘરમાં આવતું હોય તો તમારે એને વેલકમ કરવું જોઈએ. તમારે એને એવી રીતે ધિક્કારવું ના જોઈએ કે આ તો બીજા ઘરની આવી, બીજા ઘરની છે તો તમારા ઘરમાં કેમ લાયા, ત્યાં રાખવી હતી ને, ત્યાં જ રાખો. તમારા ઘરમાં લાયા તો એ તમારી થઈ અને તમે એના થયા, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને આપણે અત્યારે જે બી યંગ જનરેશન છે એ અત્યારે ઘણું આગળ આવી રહ્યું છે, ઘણા બધા છે જે ભણી ગણીને કોઈ ડૉક્ટર થાય છે, કોઈ એન્જિનિયર થાય છે, અને અત્યારે તો કેટલી ફિલ્ડ છે, તમને તમે નામ દો એ ફિલ્ડમાં બધી છોકરીઓ કેટલી આગળ છે. તો એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની, પણ એ યુથને પણ એક રિક્વેસ્ટ છે કે તમે સંસ્કાર અને કલ્ચર લઈને આગળ વધો, એ પાછળ મૂકીને ભૂલી ના જશો. ઘણા બધા અહીંથી ભણવા જાય, અમેરિકા લંડન જાય, ત્યાં જઈને ભારત શું એ તો અમે રહેતા હતા પહેલાં, ભૂલી ગયા, પછી એ યાદ ના આવે કે અમે ત્યાં શું કરતા હતા, કઈ રીતે અમે રિસ્પેક્ટ કરતા હતા મોટાઓની. એ વસ્તુ તમારે ખાસ 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 ધ્યાન રાખવાની છે. અને એ વસ્તુનું હું બી ધ્યાન રાખું છું અને એનું જે એક શ્રેય જતો હોય તો એ ગાદીવાળાને છે. અત્યારની તમે જનરેશન જો, 2022માં કોણ પડદા મારે, તમારામાંથી કોઈને કહું કે કોઈ એક જણ ઊભા થાઓ અને મને ખાલી 24 કલાક પડદામાં રહીને બતાવો, છત્રી પડદામાં ચાલવું, દર રીતે સેક્રિફાઈસ કરવું, કોઈ કરી શકે તમારામાંથી? કોઈ રેડી હોવ તો આવો પ્લીઝ. એ વસ્તુ બહુ અઘરી છે. અને એમનાથી શું, હું એ જ ઘરમાં રહું છું, એમના જોડે રહું છું, તો એ હું કહું કે મારા માટે બી અઘરી છે, મને બી એવું થાય છે કે આ મારાથી આ વસ્તુ ના થઈ શકે, પણ એ આટલું કરે છે, એ પડદામાં રહે છે, છતાંય આજનું મોડર્ન બધું સમજીને અને આપણને બધી જ વસ્તુ પ્રોવાઈડ કરે છે. તમે કહો કે આવી રીતે કેન્સર અવેરનેસ, બ્રેસ્ટ કેન્સર અવેરનેસ, મેન્સ્ટ્રુઅલ હાઇજીન, આ બધું એમને ઓર્ગેનાઇઝ કર્યું પડદામાં રહ્યા પાછળ. એટલે આ એક બહુ મોટું બે ઓપોઝિટ વસ્તુ થઈ ને, પડદામાં રહેવું તો એ ભગવાન શિક્ષાપત્રીમાં લખીને ગયા, અને આ આજના ટાઈમની વસ્તુ છે. તો એ પાછળ રહીને આટલું બધું આપણા માટે અરેન્જ કરીને આપે છે, આટલી સુવિધા આપે છે, તો એ આપણું કામ છે અને આપણી ફરજ છે કે આ વસ્તુને તમે ઓર આગળ લઈ જાઓ અને બીજી જેટલી પણ લેડીઝ છે એને તમે એજ્યુકેટ કરો આ વસ્તુમાં. અને તમે પ્લીઝ એકબીજાનો સપોર્ટ સાચેમાં કરો. આપણે લેડીઝ જ અંદર વાંચતા હોય છે, એવું ઓછું કરીએ. આપણે એક થઈને બીજા જોડે સામે પડવાનું હોય, અંદર અંદર પડશો તો પછી સામે ઊભા રહેવાનું કોઈ નહીં હોય. એટલે એ ખાસ
મારે એક રિક્વેસ્ટ છે કે આ વર્ડ તમે બહુ જ સ્પ્રેડ કરો, આગળ બધાને જ એજ્યુકેટ કરો, અને આવી રીતે હવે જે પણ આપણે ઉત્સવ હોય એમાં ગમે તે મહિલા મંચ કે જેમાં એમાં આટલી ને આટલી જ સંખ્યામાં આવજો. એ પેલું એક્સરસાઇઝવાળી વાત થઈ ને એના પરથી મને યાદ આવ્યું કે પોઈન્ટ મારે રહી ગયો હતો. ઘણા બધા લેડીઝ હોય એ શું કરે ખબર છે, કચરા પોતું કરે, વાસણ કરે, બધું કપડાં ધો, બધું કરો, પણ એવું નહીં કે એનાથી તમે ફિટ રહેશો. એ આખી થિયરી ખોટી છે અને અલગ છે. તમારે ફિટ રહેવા પોતાને જાતને પુશ કરીને એક્સરસાઇઝ કરવી પડે, વર્કઆઉટ કરવું પડે. અને આ બહારના દેશોની અગર એક કોઈ સારી વસ્તુ હોય ને અમેરિકા અને લંડનવાળાની તો એ છે કે એ લોકો રોજે જીમ જશે ને એક્સરસાઇઝ કરશે. અને આપણે અહીંયા કોઈને કહો ને તો કે ના બસ કે અમે થાકી ગયા, બહુ કર્યું. એ બહુ કર્યું ના હોય, તમે ભલે ઘરે જે કરતા હોય કરો, પણ એના સિવાય જીમ જાઓ. જીમ ના જતા હો તો ઘરે હવે તો આવે છે આપણે પેલું એમેઝોન પર ને બધા પર ઘરે તમારે જીમનું બધું ડમ્બેલ ને આ ને તેને બધું મળી જાય છે. તમે ઘરે બી પ્લીઝ વર્કઆઉટ કરો, ફિટ રહો અને બીજાને બી ફિટ રાખો. લાલજી મહારાજે NNDYM ફિટ કરીને પણ ચાલુ કર્યું છે, એ બી આપણે ચાલુ જ છે. અને તમારા અગર ઘરમાં તમારા છોકરા હોય કે તમારા ભાઈ હોય એમને કહો આપણે NNDYM ક્રિકેટ લીગ પણ રાખે છે, અને એ ફિટનેસ માટે રાખે છે. એટલા માટે નથી રાખતા કે આપણે મજા આવે કે આ તે, એ ફિટનેસ માટે, કેમ કે એમને ખબર છે કે આપણા ઇન્ડિયામાં ફિટનેસની અવેરનેસ બહુ જરૂરી છે. એટલે તમે લોકો, આપણે લેડીઝ જ્યાં સુધી એ વસ્તુ આગળ નહીં વધારીએ ત્યાં સુધી એ નહીં થાય. કેમ કે હમણાં મને જ્યારે હું ગ્રાઉન્ડ પર આવતી હતી ત્યારે મને સ્વયંસેવકોએ કીધું કે આપણે અહીંયા આગળ એક ખટારો ફસાઈ ગયો હતો, પથરાથી ભરેલો હતો, પથરા કે ઈંટો એવું કંઈક હતું, અને ખાડામાં પડી ગયો. તો એ લોકોએ કીધું કે હવે અમારે કાઢવું પડશે, બધા પથરા ખાલી કરવા પડશે, પછી જ ખટારો નીકળશે. બધા લેડીઝે ધક્કો મારીને કાઢ્યો પથરાથી ભરેલો ખટારો. તમે અગર આટલું કરી શકતા હો તો એને તમે ઓર ફિટ થાઓ, અને તમે બીજાને ઇન્સ્પાયર કરો કે તમે લોકો બી બીજાને શીખવાડો કે હવે તમે બી ફિટ થઈ શકો છો. અને આપણે 80 સુધી રહેવાનો હોય તો 90 સુધી રહો, 10 વર્ષ વધારે જીવવામાં કોઈને તકલીફ છે? કોઈને નહીં હોય, મોહ માયા બધાને ગમે જ છે. એટલે રાખો કશો વાંધો નહીં, પણ ફિટ રહો. ફિટ રહીને મોહ માયા જે રાખવી હોય રાખો, પણ ફિટ રહીને રાખો. અને પ્લીઝ વર્કઆઉટ કરો અને બીજાને બી કરાવો. જય શ્રી